સુરતના કટાર ગામમાં હવસખોર યુવકે છેલ્લા 3 મહિનામાં 2 બળાત્કારની છેડતી કરી હતી. એક અઠવાડિયા પહેલાં એક બાળકી સાથે બળાત્કાર ગુજાર્યો હતો. ગત રોજ બાળકીઓ ઘરે મોડી પહોંચી એટલે એમને શોધવા માટે પરિવારજનો નીકળ્યા ત્યારે આરોપી બાળકીઓને લાવતો હોવા દેખાયો હતો. બાળકી ફોઈને પોલીસે જાણ કરી હતી. પોલીસે આરોપીને ધરપકડ કરી હતી. ઘટના સ્થળે અને પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર કટાર ગામ વિસ્તારમાં એક બિલ્ડિંગમાં શ્રમજીવી પરિવાર રહે છે. એક પરિવારમાં 6 વર્ષ 6 મહિના બાળકી રહે છે અને બીજા પરિવારમાં 10 વર્ષની બાળકી રહે છે. તેમના પડોશમાં જ આરોપી શિવશંકર રહે છે, જેને બાળકીઓને ક્લિપો બતાવતી હોવાનું જાણવા મળ્યું છે. તે બાળકીઓના પરિવારજનોએ જોઈને ભાગી છૂટ્યો હતો. ત્યારબાદ પરિવારજનોએ શંકા ગઈ હતી. શા માટે રવિશંકર ભાગ્યો? બાળકીઓને પૂછતા તેઓ જણાવ્યું હતું કે શંકર અંકલ તેમને ચોકલેટ ખવડાવવા લઈ જાય છે અને મોબાઈલમાં અશ્લીલ ફોટો અને વિડીયો બતાવતા રહે છે. રીનાએ છાતી પર હાથ ફેરવે છે. અઠવાડિયા પહેલાં રીના પકડાઈ ગયા બાદ અંકલે પોતાના કપડાં ઉતારીને મારી ઉપર સુવાની કોશિશ કરી હતી. તેની પરિવારજનોએ ચોંકાવનારી વિગત સાંભળતા ગભરાઈ ગયા હતા. આ વાતની પરિવારજનોએ પોલીસને જાણ કરી. પોલીસે ઘટના સ્થળ પર દોડી આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.